પરિવાર ધાર્મિક કાર્યક્રમ હેતુ બહાર જતા સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા હતા. બંધ ઘરમાં 5.25 લાખ રૂપિયા રોકડા અને સોનાના દાગીનાની ચોરી કરીને 30 તોલા સોનું લઈને તસ્કરો ફરાર થયા હતા. વરાછા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આપકા નામ? મનીષા કોઠારી. મનીષા, તમે કહાં રહેતે હો ઓર ક્યા હુઆ થા? મેં સુરત મેં રહેતી હું, ગુજરાત હાઉસિંગ બોર્ડ 17 નંબર બિલ્ડિંગ. ક્યા હુઆ થા? હમ લોગ હેના પ્રતિક્રમણ કરને ગયે થે શામ કો 7 બજે ઓર રાત કો આયે તો રાત કો તો હમને દેખા નહીં થા. સુબહ જબ હમને અલમારી ખોલી તબ અલમારી કા દેખા કે લોક ટૂટા હુઆ પડા થા, તો ઉસમે સે સારી ચીજે ગાયબ થી અલમારી મેં સે. क्या क्या था उसमें? था गोल्ड का था और रोकड़ा था. गोल्ड कितना था? 30 तोला रोकड़ा था. गोल्ड था 4-5 लाख कैश था. फिर क्या लगा आपको? अब कुछ नहीं लगा सर, फिर हमने लॉक खोला तो फिर हमने इधर उधर कॉल किए कि भाई कुछ होगा तो कर लेंगे इधर उधर, किसी के पास कुछ सपोर्ट हो तो. मतलब अलमारी का ही दरवाजा टूटा है या दूसरा कोई? कुछ भी नहीं हुआ बाजू का सर, सिर्फ अलमारी का लॉक टूटा. बाजू में एक दूसरी अलमारी थी उसको भी हाथ नहीं लगी हुई थी, सिर्फ एक ही अलमारी को लॉक तोड़ा उन्होंने. अब आगे क्या करना चाहते? अभी हमको आगे बस सपोर्ट करो और हमारा जो गया वो हमें मिलना चाहिए, इतनी मेहनत से लिया हुआ है. शहर ना वराछा पुलिस स्टेशन विस्तार में आवेल जूनी बॉम्बे मार्केट पास ગુજરાત હાઉસિંગના મકાનમાં ફ્લેટ નંબર 380માં આ કામના ફરિયાદી પોતે 2 કલાક ઘર બંધ કરી અને ધાર્મિક કામ માટે બહાર ગયેલા. એ દરમિયાન એમના ઘરના કબાટની અંદર લોખંડની તિજોરી હતી, એનું લોકર તોડી તેમાંથી રૂપિયા 5,25,000 રોકડા તથા એમની માં તથા પત્નીના દાગીનાની ચોરી થવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે. ઘટના જોતા અગર ડુપ્લિકેટ ચાવીથી અથવા પાછળનો દરવાજો જે બંધ થતો ન હોય ત્યાંથી પ્રવેશ કરી કોઈ ચોરી સામે ચોરી કરવા અંગેની વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ આપતા વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરેલ છે. આ કામે વરાછા પોલીસ સ્ટેશન દ્વારા જુદી જુદી ટીમો બનાવી અને ગુનાનો ભેદ ઉકેલી કાઢવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યો છે.